નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. જૂની સંસદમાં પ્રધાનમંત્રી મોદીએ આપ્યું 50 મિનિટનું છેલ્લું ભાષણ. નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીની કરી પ્રશંસા. સંસદ પરના આતંકી હુમલાને પણ કર્યો યાદ. ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ. ભરૂચ, અંકલેશ્વરમાં વરસાદે મચાવી તબાહી. જૂનાગઢમાં વિસાવદરમાં પડ્યો 11 ઇંચ વરસાદ. નદીઓ બની ગાંડીતૂર, જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ. સરદાર સરોવર નર્મદા ડેમનું પાણી છોડવાને લઈને રાજનીતિ ગરમાઈ. આપે કહ્યું વાહવાહી લૂંટવા. ભાજપે નર્મદામાં પાણી રોક્યું અને પછી એક સાથે પાણી છોડાતા પૂરની સ્થિતિ સર્જાઈ. જ્ઞાન સહાયક યોજનાની વિરુદ્ધમાં ઠેર ઠેર પ્રદર્શન યથાવત. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ચીખલીમાં કર્યો હુંકાર. ઉમેદવારો સાથે રેલી કાઢીને કર્યું પ્રદર્શન. ચીનના 103 ફાઇટર પ્લેને તાઇવાનમાં ઘૂસણખોરીનો કર્યો પ્રયાસ. 24 કલાકમાં 9 યુદ્ધ જહાજો ઘૂસ્યા. અમેરિકાના સુરક્ષા સલાહકારે ચીનના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત. વિગતવાર સમાચારની વાત કરીએ તો જૂની સંસદમાં સોમવારે સંસદીય કાર્યવાહીનો છેલ્લો દિવસ રહ્યો. મંગળવારથી નવી સંસદમાં સંસદીય કાર્યવાહી શરૂ થશે. ત્યારે જૂની સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું છેલ્લું ભાષણ 50 મિનિટ સુધી આપ્યું. આ ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સહિતના જે પ્રધાનમંત્રીઓ રહ્યા છે તેમની પ્રશંસા કરી હતી. સાથે સાથે સંસદ પર જે હુમલો થયો હતો તેને પણ યાદ કર્યો હતો અને આ ઐતિહાસિક ઇમારતને વિદાય આપી હતી. શું કહ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંભળો. મેં પહેલી વાર જેમ સંસદ કા સદસ્ય બના और पहली बार एक सांसद के रूप में इस भवन में मैंने प्रवेश किया तो सहज रूप से मैंने इस संसद भवन के दौर पक्षी पर अपना शीश झुका करके इस लोकतंत्र के मंदिर को श्रद्धा भाव से नमन करते हुए मैंने पैर रखा था. वो पल मेरे लिए भावनाओं से भरी हुई थी. मैं कल्पना नहीं कर सकता था, लेकिन भारत के लोकतंत्र की ताकत है, भारत के सामान्य मानवी की लोकतंत्र के प्रति श्रद्धा का प्रतिबिंब है कि रेलवे प्लेटफॉर्म पर गुजारा करने वाला एक गरीब परिवार का बच्चा पार्लियामेंट पहुंच गया. मैंने कभी कल्पना तक नहीं की थी कि देश मुझे इतना सम्मान देगा, इतना आशीर्वाद देगा, इतना प्यार देगा. सोचा नहीं था. बंगाळनी खाड़ीमां लो प्रेशरना कारणे गुजरातमां ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શ્રાવણ મહિનામાં જે બ્રેક લાગ્યા બાદ હવે ભાદરવામાં ભરપૂર રીતે વરસાદ છે તે સમગ્ર ગુજરાતમાં વરસી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં, તેમાં પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું તાંડવ લોકોને ચિંતામાં મૂકી રહ્યું છે. જો આવી જ રીતે મેઘરાજાની આક્રમક બેટિંગ ચાલુ રહેશે તો ગુજરાતમાં મેઘ તાંડવ સર્જાશે તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી પડેલા વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ધોધમાર વરસાદ બાદ અનેક નદી નાળા વહેતા થયા છે. વરસાદી માહોલ વચ્ચે અનેક ધોધ છે તે જીવંત બન્યા છે. હાલ અનેક ધોધમાંથી વરસાદી પાણી વહી રહ્યા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે. મેઘરાજાની ધડબડાટીને લઈને અનેક જગ્યાએ જનજીવન પર પણ અસર થઈ છે. ક્યાંક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે, જ્યારે ક્યાંક લોકોનું સ્થળાંતર પણ કરાયું છે. સૌથી અસરગ્રસ્ત વિસ્તારોની વાત કરીએ તો નર્મદા, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, દાહોદ, પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ અસર થઈ છે. અહીં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. અમુક ગામો તો પાણીમાં જ ગરકાવ થઈ ગયા છે અને લોકો રસ્તા પર આવી ગયા છે. લોકોએ ભૂખ્યા તરસ્યા રાત વિતાવી પડી હતી. નર્મદા નદી અને મહીસાગર નદીમાં પૂરની સ્થિતિને પગલે વડોદરા જિલ્લાના ગામો અસરગ્રસ્ત થયા છે. આ તરફ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હાલ તાપી નદી છે તે 2 કાંઠે વહી રહી છે અને લાખો ક્યુસેક પાણી
तापी नदी में ठलवाता धसमसतो प्रवाह छे ते जोवा मळी रह्यो छे। तापी नदी किनारे रितसर पाणी घुघवाटा करतुं जोवा मळी रह्यो छे। आ तरफ जूनागढ़ में पण वरसाद शुरू थयो हतो अने 11 इंच वरसाद पड़ता विसावदर पाणी पाणी थई गयुं छे। त्यारे गुजरात में असरग्रस्त विस्तारों में कई प्रकारनी स्थिति छे ते जाणो अमारा संवाददाताओ पासेथी। नर्मदा नदी में पूरना कारणे अनेक जे विस्तारों छे तेमां पाणी भराया छे, अनेक सोसायटीओनी अंदर पाणी भराया छे अने लोकोने जे हालाकी वेठवानो वारो आव्यो छे। हाल आपणे जे अंकलेश्वरनी अक्षर आइकॉन सोसायटीनी अंदर छे ज्यां आगळथी ગઈકાલ રાત્રિથી પાણી ભરાયા છે। લોકો જે હાલ પીવાના પાણી માટે પણ જે છે અહીં વ્યવસ્થા માટે લાગેલા છે અને જે બપોર જે ગઈકાલ રાત્રિથી પાણી ભરાયા હતા કુટલસમાં પાણી સોસાયટીઓના મકાનોમાં ભરાયા છે ત્યારે જે લોકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેટલાક જે દુકાનો છે દુકાનોમાં પણ ઘરવખરી જે એ સામાનને નુકસાન થવા પામ્યું છે અને હાલની અંદર લોકોનો પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કે જે વહીવટીતંત્ર દ્વારા જે એમને સહાય મોકલવી જોઈતી હતી તે હજુ સુધી મોકલવામાં આવી નથી। જે લોકો છે જે ઘૂંટણસમાં પાણીની અંદર ખુદ જ જઈને જે છે એ પાણીનો પણ વ્યવસ્થા કરી રહ્યા છે। શું સ્થિતિ છે, ક્યારથી આવી સ્થિતિ છે? આ એ સ્થિતિ આપકો કલ શામ કો 5 વાગે સે અચાનક પાણી ભરના ચાલુ હુઆ ઓર કરીબ 8 ફીટ તક અમારી સોસાયટીમાં પાણી ભર ગયા હતા। ઘરોમાં પાણી હે, સબકા સામાન ખરાબ હે, ગાડીઓમાં પાણી ભર ગયા હે, પીને કે લિયે પાણી નહીં હે, લાઇટ નહીં હે, બચ્ચો કે લિયે દૂધ નહીં હે ઓર પ્રશાસન કી તરફ સે હમે કોઈ મદદ નહીં। પ્રશાસન કા એક ભી આદમી અભી તક હમે નજર નહીં આયા। કોઈ સ્વયંસેવી સંસ્થાએં જો હે, સંગઠન કે લોગ હે, વો જરૂર થોડી બહોત કુછ સેવા કરકે ચલે જા રહે હે, બાકી પ્રશાસન કી તરફ તક અભી તક કોઈ હમે રાહત देने में नहीं आई। कब से ये स्थिति है और बीती रात आपकी कैसे बीती थी, क्योंकि पानी भरा हुआ है सब जगह पे, तो किस तरह से क्या भय का माहौल था? क्या चारों तरफ भय का माहौल था, डर की स्थिति थी, बच्चे रो रहे थे, चिल्ला रहे थे डर के। अभी आपने देखा होगा एक लेडीज को अभी बीपी हाई हो गया, उनको लेके गए, मतलब वो उनका काफ़ी नुकसान हुआ है। उनके यहाँ किराने की दुकान है और काफ़ी मतलब बहुत परेशानी में रहे सभी लोग। બિલકુલ, જે પ્રકારે આ જે સ્થિતિ છે તો એ પ્રકારે આ જે પાણી ભરાયા છે, જે અક્ષર આઇકોન્સ લોકોનો આક્રોશ છે કે અહીંયા હાલ સુધી કોઈ પણ પ્રકારની જે પ્રશાસન છે જે આવવું જોઈએ, જે તેઓને સુવિધાઓ મળવી જોઈએ, જે સહાયતા મળવી જોઈએ, તે હાલ સુધી પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારની સહાયતા તેઓને આપવામાં આવી નથી। જે હાલ નાનાથી માંડી મોટા સૌ કોઈ જે એકબીજાની મદદમાં લાગી ગયા છે અને હાલ જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે, પાણી છે, દૂધ છે, તેનું પણ એની વ્યવસ્થા કરવામાં આવે તો શું સ્થિતિ છે, કે અત્યારે શું સ્થિતિ છે, કઈ પ્રકારની છે? તો જો આ બધું વધારે નુકસાન થઈ ગયેલું છે, માણસો અહીં હેરાન થઈ ગયા છે, અમારી એલજીની ઓફિસમાં વધારે નુકસાનજનક દેખાય છે અત્યારે, બધું આ બાજુવાળા દુકાનવાળાને જરાક એ થઈ ગયું જોઈને આટલો બધો નુકસાન કેવી રીતે થાય, એટલે અત્યારે આ જગ્યાની સ્થિતિ બહુ ખરાબ છે। જરાક વરસાદ ઓછી થાય ત્યારે જ એવું કંઈ લાગશે કે હવે સારું થયું, બાકી પાણીનું તાપમાન બહુ વધારે છે આપણે। બિલકુલ, જે અંકલેશ્વર છે, અંકલેશ્વરની લગભગ 55 જેટલી સોસાયટીઓના હાલ છે, પ્રશાસન હાલ કોઈ સુધી પહોંચ્યું નથી હોવાનો તેઓ પણ આક્ષેપ કરી રહ્યા છે। કેટલીક સેવાભાવી સંસ્થાઓ જે છે, સેવાભાવી સંસ્થાઓ અહીં સુધી પહોંચી છે અને તેઓ તેમની મદદ એકબીજા કરી રહ્યા છે। સોસાયટીના રહીશો જે છે, એકબીજાની મદદ એકબીજાને જ કરી રહ્યા છે અને પોતે જ આજે આપત્તિ આવી છે, આપત્તિનો સામનો કરવા માટે અને તેની સામનો કઈ રીતે કરવો તેમાં ખભે ખભા મિલાવી અને પોતે જ જે છે એ કામ કરી રહ્યા છે। ત્યારે જે ગુજરાત ટેકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે અને ત્યાં આગળ જે સિચ્યુએશન છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહી છે। કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, ભરૂચ, ગુજરાત તક। ગુજરાતમાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી છે અને ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે હજુ પણ આ વરસાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો, કારણ કે અંબાલાલ પટેલ કે જેઓ હવામાન નિષ્ણાંત છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે। શું આગાહી કરી છે સાંભળો। વરસાદ હજુ ગયો નથી, હજુ ગુજરાતના ભેજભેજ ભાગમાં વરસાદ થવાની શક્યતા છે, પરંતુ હવે દક્ષિણ રાજસ્થાનના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, કેટલાક ભાગમાં જળતાંડવ જેવી શક્યતા છે, એટલે રાજસ્થાન દક્ષિણ રાજસ્થાન સરહદના ભાગોમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં બનાસકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, થરાદ, વાવ, રાધનપુર, કાંકરેજ, ઉપરાંત દિયોદર, પાલનપુર આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને દાંતીવાડા વગેરે ભાગો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ
ગુજરાતમાં નર્મદા સ્થિત સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું, જેના કારણે નર્મદા, ભરૂચ, અંકલેશ્વર અને વડોદરા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં પૂરની સ્થિતિ ઊભી થઈ. ત્યારે આ મુદ્દાને લઈને રાજનીતિ થઈ રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તે સરકાર પર નિશાન સાધી રહી છે. શું છે સમગ્ર વિગત તે જાણો અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી પાસેથી. નમસ્કાર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘમહેર છે, જે લાંબા સમયથી ખેડૂતો અને લોકો રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ આવે, વરસાદ ખેંચાઈ ગયો છે. પણ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, અમદાવાદની વાત હોય, પંચમહાલની વાત હોય, અરવલ્લીની વાત હોય કે પછી દક્ષિણ ગુજરાતની વાત હોય, તમામ જગ્યાએ અને આજે તો સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. ખેડૂતોને મોટે પાયે રાહત થઈ છે. પણ હવે આ વરસાદ બાદ જે જગ્યાએ પાણી ભરાયા છે તેને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. નર્મદા ડેમમાં, નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે અને પ્રધાનમંત્રીના જન્મદિવસે મુખ્યમંત્રીએ ત્યાં પહોંચી અને મા નર્મદાના નીરના વધામણા કર્યા. ત્યારબાદ રાજકારણ ગરમાયું છે. ગઈકાલે મોડી સાંજથી કોંગ્રેસે જે છે મુખ્યમંત્રી અને સમગ્ર વહીવટી પ્રશાસન જે વ્યવસ્થા છે તેના ઉપર સવાલ ઉઠાવ્યા છે. કારણ કે ડેમમાંથી એક સાથે 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા અને લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સવાલ ઉઠાવ્યો હતો. સાથે જ વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ કહ્યું કે પ્રધાનમંત્રીના જન્મદિવસે જે પ્રમાણે નીરના વધામણા થયા તે સારી વાત છે, પણ જે પ્રમાણે પાણી છોડવામાં આવ્યું છે તેની અંદર આયોજનનો અભાવ દેખાઈ રહ્યો છે, તે પ્રકારના સવાલ ઉઠાવવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે જો સરકારે આયોજન કર્યું હોત તો લોકોને હેરાન થવું ના પડ્યું હોત. એક સાથે 18 લાખ ક્યુસેક પાણી છોડવાથી લોકોને તકલીફ પડી છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો ભયંકર પીડા વેઠી રહ્યા છે. જમીનનું પણ ધોવાણ થયું છે, નદીના પટનું પણ ધોવાણ થયું. કારણ કે એક સાથે જ્યારે પાણીનો આટલો ફ્લો હોય તો તેના કારણે જે નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં સ્વાભાવિક રીતે નુકસાન થાય અને એ નુકસાનના કારણે લોકોને તકલીફ પડતી હોય છે. જે લોકોની રોજીરોટી છીનવાઈ જવાનો ડર રહેતો હોય છે અને આ પાણીના કારણે સરકારે કોઈ વ્યવસ્થા નહોતી કરી તેવો પણ આરોપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને લગાવી રહ્યા છે. કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ જંપ લાવ્યું છે સમગ્ર વિવાદની અંદર અને તેમણે પણ મુખ્યમંત્રી અને સમગ્ર જે વ્યવસ્થા છે તેના ઉપર સવાલ ઉઠાવ્યા કે એવું કયું કારણ રહ્યું કે તમારે 18 લાખ ક્યુસેક પાણી એકસાથે છોડવું પડ્યું, કેમ સરકાર આને તબક્કાવાર ન છોડી શકી હોત. એક તરફ ખેડૂતો માંગ કરી રહ્યા હતા તો જો ડેમ ભરવાનો હતો, સરકારને ખબર હતી તો પછી કેનાલની અંદર એ પાણી છોડી અને ખેડૂતો સુધી પહોંચાડી શકાયું હોત, તો સરકાર શું આયોજનમાં નિષ્ફળ રહી છે. આ પ્રકારનો સવાલ જે છે અને આરોપ બંને વિપક્ષી પાર્ટીઓ લગાવી રહી છે. સૌથી પહેલા મુદ્દો ઉઠાવ્યો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે. ગઈકાલે રાત્રે તેમણે મુદ્દો ઉઠાવ્યો. સાથે જ વિધાનસભાના નેતા કોંગ્રેસના અમિત ચાવડા, તેમણે પણ આ વાત કહી કે મુખ્યમંત્રી એક તરફ રાજસ્થાનમાં છે અને બીજી તરફ ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર પ્રજા હેરાન થઈ રહી છે, પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, તો સરકારી તંત્ર બચાવ કરી રહ્યું છે કે આ ગણતરીના સમય પૂરતું જ પાણી છે, પાણી વહી જશે, હવે ફ્લો ઘટી ગયો છે અને 5 લાખ ક્યુસેક જ પાણી છોડવામાં આવી રહ્યું છે. 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું એ ગણતરીના સમય પૂરતું છોડવામાં આવ્યું હતું, તેની અસર થોડી દેખાઈ પણ લોકોને સલામત સ્થળે ખસેડી લીધા હોવાનો દાવો કરવામાં આવ્યો. સાથે જે નર્મદા નિગમ ઓથોરિટી છે તેના દ્વારા કહેવામાં આવ્યું કે પાણીનો ફ્લો ઘટી ગયો છે, પૂર જેવી સ્થિતિ નથી, એટલે પૂર જેવી સ્થિતિના અફવાઓથી લોકો દૂર રહે તે પ્રકારની પણ સૂચનાઓ આપવામાં આવી. પણ
હવે રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસના બંને મુખ્ય નેતાઓ, રાજ્યસભાના સાંસદ જે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તે અને વિધાનસભાના તેમના નેતા અમિત ચાવડા બંને રાજ્ય સરકાર ઉપર સવાલ ઉઠાવ્યા છે કે રાજ્ય સરકારે કેમ એક સાથે 1.5 લાખ ક્યુસેક પાણી છોડ્યું, કેમ તબક્કાવાર પાણી છોડવામાં ના આવ્યું, અને જો પાણી છોડવું જ હતું તો તેનું આયોજન કેમ કરવામાં ના આવ્યું, લોકોને પહેલાં કેમ ખસેડવામાં ના આવ્યા, જે પ્રમાણેની હાલની સ્થિતિ થઈ છે તેના માટે જવાબદાર કોણ. મુખ્યમંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, તેઓ રાજસ્થાન પહોંચ્યા છે તેવો આરોપ અમિત ચાવડા લગાવી રહ્યા છે. અમિત ચાવડાએ મુખ્યમંત્રીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે, તો સાથે તમામ મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યું છે અને હવે તેની અંદર આમ આદમી પાર્ટી પણ કૂદી ચૂકી છે. સ્થાનિક ધારાસભ્ય ચેતર વસાવાએ સવાલ ઉઠાવ્યા, તો બીજી તરફ તેમના પ્રદેશ અધ્યક્ષ ઈશ્વરાન ગઢવીએ પણ સવાલ ઉઠાવ્યા છે કે સરકારે કેમ આટલો મોડો નિર્ણય લીધો અને સરકારની વહીવટી ખામીના કારણે લોકોને ભોગ બનવું પડ્યું છે. સરકાર તરફથી હજુ આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી, પણ વહીવટીતંત્ર બચાવ કરી રહ્યું છે કે પૂર જેવી સ્થિતિ નથી, પૂર જેવી કોઈ સ્થિતિ થઈ નથી. જે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો એ જે મધ્યપ્રદેશથી પાણી આવી રહ્યું હતું તે ફ્લોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો અને ત્યારબાદ પાણી છોડવામાં આવ્યું છે. લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા. સારા સુરક્ષિત સ્થળાંતર પણ 10,000 લોકોનું કરવામાં આવ્યું છે તેવો દાવો સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. હવે આ મામલે સરકાર શું જવાબ આપે છે તે જોવાનું. સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. આપણે ગુજરાતમાં વારંવાર હપ્તારાજની વાત સાંભળતા આવ્યા છીએ અને હવે એડવોકેટ મેહુલ બોગરા કે જેઓ ખૂબ જ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે તેમણે એક વિડીયો જાહેર કર્યો છે અને હપ્તારાજનો પર્દાફાશ કર્યો છે. આ વિડીયો છે તે 16 સપ્ટેમ્બર શનિવારના રોજનો છે જેમાં કેટલાક પોલીસના દલાલો છે તે હપ્તા ઉઘરાવતા નજરે પડી રહ્યા છે અને તેનો પર્દાફાશ કર્યો છે એડવોકેટ મેહુલ બોગરાએ. તમે પણ જુઓ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થતા આ વિડીયો. આપકો હમારે ટેક્સ કે પૈસો સે પગાર મિલતા હૈ તો ઇસીલિયે નહીં મિલતા, ઇસીલિયે નહીં મિલતા. એસે સર પે આપકા આપકો નહીં ભરના હૈ આપકા ફાઇન. આપકે પાસ ચલન બુક નહીં હૈ? આપકે પાસ ચલન? હા, કોનસા ધંધા? ખોટું જ કરીએ છે. ધેટ્સ વાય આઈ એમ કમિંગ હિયર. क्या नाम है भाई तुम्हारा? ओ भाई भाग मत. यहाँ आई जाओ. हाँ, आपका नाम क्या है भाई? ये भाई क्या करते थे यहाँ पे? हाँ, उस रिक्शा वाले को क्यों? उसको तुम्हारा काम क्या है यहाँ पे? तुम्हारा काम क्या है? ओके. और दो तीन वो खड़े थे वो कहाँ पे गए? लोग यहाँ पे क्या करवाते हैं आपके पास? ये लोग आपके पास से पैसा लेते हैं? कितना पैसा लेते हैं? हर शनिवार का लेते हैं? ये लोग आपके पास से पैसा लेते हैं? दर शनिवार को 100 रुपया लेते हैं? 50 रुपया लेते हैं ना? ओके. यहाँ से मुझे 10 फोन आए आज के दिन में. हर शनिवार को आप शनिवार ही लेते हैं 50-100 रुपया. समझो मेरे से गलत मत करना. और यहाँ पे सुनिए, अभी अब ये पैसा लेते. ओके, सुना. अब यहाँ पे आ जाओ. तुम यहाँ पे आओ. तुमने उस टेम्पो वाले को क्यों रोका? उसको नहीं पूछना है. सुनो, 3 लोग खड़े थे, वीडियो है मेरे पास यहाँ पे, सभी चले गए.
यहाँ पे शनिवार लेने का जो काम चलाते है ना वो बंद कर देना। सुनिए आप इनको वार्निंग समझे या फिर रिक्वेस्ट समझे या फिर कुछ भी समझे, सुनिए मेरे पास वीडियो भी है, मेरे पास एविडेंस भी है। हाँ तो मैं इसीलिए बोल रहा हूँ आपको, यहाँ पे मैं आज आयो, इससे पहले भी मैंने एक बार यहाँ पे बंद करवाया। हाँ तो इस बार मैं दूसरी बार आया हूँ और आपको मैं कह रहा हूँ कि यहाँ पे शनिवार मत चलाइए वरना मैं नहीं चलने दूंगा। समझ रहे ओके। मैं यहाँ पे आया हूँ देवद नाके पे, ठीक है। मुझे 10 फोन आए है यहाँ से, 10 फोन आए है यहाँ पे कि यहाँ पे हफ्ताखोरी चलती है, ठीक है। इसीलिए मैं यहाँ पे आया हूँ। हर शनिवार को यहाँ पे जितने भी टेम्पो चालक निकलते हैं ना उनके पास से पैसे लिए जाते हैं, 50 रुपया, 100 रुपया, 150 रुपया। और आज 10 फोन आए इसलिए मैं यहाँ पे आया हूँ। जैसे ही मैं यहाँ पे आया, यहाँ पे 3 लोग और खड़े थे और चले गए यहाँ से। एक भाई था जो मेरे हाथ में आया वो यहाँ पे खड़ा है। दे हैविंग ऑल काइंड ऑफ डिफेंस, दे आर नॉट रेडी टू एक्सेप्ट दैट दे आर टेकिंग ब्रीफ फ्रॉम एवरीवन। सुनिए, आपको हमारे टैक्स के पैसों से पगार मिलता है तो इसीलिए नहीं मिलता। खोटी बात कभी मेहुल बोगरा नहीं करता, याद रखिए। अगर मुझे 10 फोन, आपको कॉल रिकॉर्डिंग सुनना है मुझे, तो यहाँ से फोन आया वो सुनना है आपको। हाँ ओके। हाँ अधिकारी के साथ तो मैं बात करूंगा ही और करूंगा ही। ये गाड़ी किसकी है? सुनिए अब आइए, आप है ना यहाँ चौकी के तो इंचार्ज आप है ना। हाँ ये गाड़ी किसकी है? आपकी गाड़ी है, इसमें बैग पास क्यों है? हाँ पहले आपने बोला कि आपकी गाड़ी है, ये ब्लैक फिल्म नहीं है, ये आपको नहीं दिख रही है, ये ब्लैक फिल्म नहीं दिख रही है। हाँ तो ब्लैक फिल्म है ना। ओके देखिए, नफ़टाई की भी हद होती है, नफ़टाई की भी। ओके आपकी SSRP नंबर प्लेट कहाँ पे? यहाँ पे SSRP नंबर प्लेट नहीं है। हाँ इसका फाइन कौन भरेगा, इसकी SSRP? अरे टेम्पो वाला करके गए। हाँ अभी 2 टेम्पो वाला का इस लाइव में है, इस SSRP नंबर प्लेट का चलान करना है, वो बात है। ये जो गाड़ी है ना उसमें SSRP नंबर प्लेट नहीं है। आपका अधिकारी का नंबर दीजिए ना, इसीलिए बोल। इसको बोलते हैं चोरी ऊपर से सीना चोरी। બુલેટિન માં હાલ બસ આટલું જ, મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક, નમસ્કાર।